ચલો ધ્યાન આપો, રેણુ 75 કિલોગ્રામ, 71 કિલોગ્રામ વજન વાળી બે ખાતર ની ગુણી ખરીદે છે. ખાતર ના વજન નું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણી ના વજન ના ગુણાંક માં પૂરેપૂરું માપ લઈ શકે. આપણે છે ને એનાથી નાનું મૂલ્ય શોધવાનું છે, એનાથી મોટું નહીં. એટલે કે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે, ગુસા. બરાબર સમજાઈ ગયું? કારણ કે આપણે એ બંને ગુણીના એવું એક મૂલ્ય શોધવાનું છે કે જે બંને ગુણીના વજનનું માપન કરી શકે. 75 બી માપી શકાય એનાથી, અને એનાથી 71 પણ માપી શકાય. તો આપણે શું કરતા હતા? ગુસા શોધવા માટે અવયવો લખતા હતા. પહેલા તો 75 ના અવયવ પાડવાના, 7 ને 5 12, 3 પડશે, 25 તરી 75, પાછું પાછું 5 એકા 5, એટલે 75 બરાબર શું લખવાનું? 3 × 5 × 5, અને બીજું કેટલું છે? 71. 3 તરી 3 2 6, 3 તરી 9, 23 આવ્યું. હવે 23 ના તો લગભગ કયો અવયવ પડશે નહીં, 23 એકા 23, એટલે 71 બરાબર શું લખી શકાય બેટા? 3 × 23. સામાન્ય અવયવ કેટલો છે? 3. માટે ગુસા શું થયો? ગુસા કેટલો થયો? 3. માટે માંગેલ મહત્તમ મૂલ્ય બરાબર 3 કિલોગ્રામ. ત્રણ છોકરાઓ એક જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. પગલાનું માપ 63 સેન્ટીમીટર, 70 સેન્ટીમીટર અને 78 સેન્ટીમીટર છે. આમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઈ શકાય. તો આમાં આપણે મોટામાં મોટું અંતર કે જે દરેક પગલામાં નિશ્ચિત કરી શકાય, એટલે આપણે શું લેવાનું? લસા 63, 70 અને જો મહત્તમ કે એટલે ગુરુત્તમ, મહત્તમ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, અને લઘુત્તમ એટલે લસા, તો 63, 70 અને 77 ત્યાંથી પણ તમે મેળવી શકો જવાબ. તો 63 પછી બીજું કયું છે? 70 અને 77. ચલો સાનાથી પાક ચાલશે? 2 થી ચાલશે, અહીંયા નહીં ચાલે, પણ અહીંયા 2 2 35. ચલો પછી 3 ચાલશે, હા 3 2 3 1 3, 21 તરી 63, 35 માં ચાલશે, આમાં ચાલશે, હજુ 3 ચાલશે, 35 માં નહીં ચાલે, 77 માં નહીં ચાલે. હવે 3 પછી કોની વારી? 5 ની. 7 વાળામાં નહીં ચાલે, પણ 7. હવે કેટલા ભાગ ચાલશે? 7 1 1 11. હવે આગળ કેટલા ભાગ ચાલશે? 11 1 1 1. માટે લસા બરાબર શું થાય? 2 × 3 × 3 × 5 × 7 × 11, 3 × 9, 9, 9 અને આ 2 × 5 10, 10 × 9 90 કેવું થાય? 90 થયું, અને 11 × 7 કેટલા? 77. ડન. આ 0 નો 0 મૂકી દેવાનો. 9 × 7 63, 63 નો 3 વધી આવી 6, 9 × 7 63 ને 6, 70 સેન્ટીમીટર. ઓકે ચલો, આમ માગેલ લઘુત્તમ અંતર બરાબર 6930 સેન્ટીમીટર. યાદ રાખશો ને? ચલો નંબર 3. કોઈ ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે 825, 675 અને 450. સૌથી લાંબી ટેપ શોધો, એટલે મહત્તમ થઈ
કે જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપી શકે. મહત્તમ, હા મહત્તમ એટલે ગુરુત્તમ, ગુરુત્તમ સામાન્ય અવયવ સરવાળો. ક્લિયર થઈ ગયું? ચલો એટલે આપણે 825 ના અવયવ પાડવા પડશે. બોલો 825 માં ક્યાંથી ચાલુ કરીશું? 8 ને 2 10 ને 5 15, 3 વડે ભગાય, 3 થી ચાલુ કરો. 3 2 2 વધ્યા 22 થયા, 3 7 21 એક વધ્યો, પાછળ પાછળ 15 થયું, પાછું જુઓ 2 ને 5 7 ને 7 14 હવે 3 વડે ભગાશે નહીં તો 5 વડે, પાછું પાછું કેટલા વધ્યા બેટા? 2 ને પાછળ પાછળ આવે તો પાછું 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 25, પાછો 5 કેટલા અને 11 કેટલા? 11 1. ક્લિયર થઈ ગયું? 825 ની વાત કરી ગઈ. બીજું શું છે? 675, 675 ના અવયવ પડાવડાવો. આ 6 ને 7 કેટલા થાય? 13 ને 5 18, 18 એટલે 3 વડે ભગાય, 3 2 6 પછી પાછો 7 વડો, 3 2 6 કેટલા વધ્યા? 3 5 15 સરસ, 1 વધે તો 5 વડો, 3 5 15 પછી 2 ને 2 4 ને 5 9 હજુ 3 વડે ભગાશે. બોલો તો 3 7 21 કેટલા વધ્યા? પાછળ 5 વડો, 1 ને 5 15 હજુ 7 ને 5 12 3 વડે ભગાય. બોલો 25 3 75 પછી 8 વડે ભગાય, પાછું પાછું 25 પછી 5 1 675 થઈ ગયો. હવે નેક્સ્ટ કેટલું છે? 450. બોલો કેટલા વડે પાકવાનું? 2 વડે, 2 2 4 અગેન 2 2 4 1 ને 10 2 5 5 હવે જો 225 થઈ જતું ને, કોપી માર લો ત્યાંથી, 3 75 3 25 5 5 5 1. ક્લિયર થઈ ગયું સુધી? હવે જો 825 બરાબર શું મળ્યું? 3 5 5 11 તો 3 × 5 × 5 × 11 675 બરાબર શું મળ્યું? 3 × 3 × 3 × 5 × 5 450 બરાબર શું મળ્યું? 2 × 3 × 3 × 5 × 5 ક્લિયર? કોમન કેટલા છે? આમાં 3 છે, આમાં પણ 3 છે, આમાં પણ 3 છે, આમાં 5 છે, આમાં 5 છે, આમાં પણ 5 છે, હજુ આમાં 5 છે, આમાં 5 છે, આમાં 5 છે, પણ આમાં 11 છે, બીજા કોઈમાં નથી. એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ શું થયો? 3 × 5 × 5 ક્યાંથી? 30, 3 × 5 × 5 75 થઈ ગયું. ક્લિયર? ઓકે, એકદમ લખવાનું હતું સેમી. માટે માંગેલ ટેપની લંબાઈ બરાબર કેટલી હોવી જોઈએ? આવું ખાસ લખવાનું જયારે ખૂટ પ્રશ્ન હોય. અમે તમને માંગેલી ટેપની લંબાઈ, ટેપની લંબાઈ તમે લખીને બતાવી, કેટલા સેન્ટીમીટર છે? 75. હવે એવું કીધું છે કે 6, 8 અને 12 થી વિભાજ્ય 3 અંકોની નાની સંખ્યા, નાની સંખ્યા એટલે શું શોધવાનું? લસાઅ કે ગુસાઅ? 6, 8 અને 12 થી ભાગી શકાય તો પહેલા તો 6, 8, 12 નો શું શોધવું પડે? લસાઅ, ને પછી એનો અવયવ શોધવાનો જે 3 અંકની નાનામાં નાની સંખ્યા હોય. તો 6, 8 અને 12 ચલો 2 કેટલા 3 4 6 હજુ 2 ચાલશે, 2 કેટલા 3 2 3 હજુ 2 ચાલશે, 2 કેટલા 3 1 3 3 કેટલા 3 1 1 1 2 2 4 2 8 2 8 3 લસાઅ શું મળ્યું? લસાઅ બરાબર 2 × 2 × 2 × 3 લસાઅ કેટલો મળ્યો? 24.
જે પેલી સંખ્યા છે ને એ 24 નો અવયવી હોવી જોઈએ. કોનો અવયવી હોવી જોઈએ? 24 નો. બરાબર, ત્રણ અંકની નાની સંખ્યા. શાની વાત કરવામાં આવેલી છે? ત્રણ અંકની સંખ્યા. તો ત્રણ અંકની નાની સંખ્યા કેટલી છે? 100. 100 થી ચાલુ થાય ત્રણ અંકની સંખ્યા. હવે 100 ને 24 વડે ભાગી શકાય? તો કે ના. 24 ચોક કેટલા? 96. પછી તો 4 વધે ને, એટલે હજુ આગળ જવાનું. 24 ચોક 96. આ તો બે અંકની છે, પણ 24 પંચા કેટલા? 120. તો જો આ ત્રણ અંક એના પછી તરત આવી, એટલે માંગેલ સંખ્યા બરાબર શું થાય? 100 ને. ક્લિયર થઈ ગયું એટલા સુધી? 57 છે ને, બધું લખવું પડશે. નંબર 5, 8, 10, 12 થી વિભાજ્ય ત્રણ અંકોની સૌથી મોટી સંખ્યા કઈ? તો પહેલા તો 8, 10 અને 12 ના શું શોધવા પડે? લસાઅ શોધવો પડે. 8, 10 અને 12. ચલો બોલો, 2 કેટલા? 4, 5 અને 6. 2 કેટલા? 2, 5 અને 3. 2, 1, 5 અને 3. 3, 1, 5 અને 1. અને 5, 1, 1 અને 1. તો લસાઅ શું મળ્યો? 2 × 2 × 2 × 3 × 5. 2 × 2 = 4, 8. 8 × 5 = 40, 3 = 120. આપણે 120 નો અવયવી શોધવાનો, અને જે 3 અંકની કેવામાં કેવી સંખ્યા હોય, મોટામાં મોટી. તો જો બેટા ધ્યાન આપજો, 120 ના અવયવી શોધે તો 120 × 120 = 120, 120 × 2 = 240. 12 × 2 આવડે ને, 12 × 2 = 24, પાછા મીંડું મૂકવાનું. 120 × 3 = 12, 3 પાછા મીંડું મૂકવાનું. 120 × 4 = 12, 6. ચલો 120 × 5 જવાબ, 12 × 5 = 60, પાછા મીંડું મૂકવાનું. 120 × 6 = 12, 6. બોલો ને, તો 12 × 7 = 12, પાછા મીંડું. 12 × 8 = 96. હવે જો ધ્યાન આપજો, 12 × 9 મતલબ 120 × 9 108 થાય, પાછા મીંડું. તો આ વધી ગઈ. આ કેટલા અંકની સંખ્યા થઈ ગઈ? 4. આ બધા અવયવી છે 120 ના. આ કેટલા અંકની સંખ્યા થઈ ગઈ? 4 અંકની. આપણે કેટલા અંકની શોધવાની? આપણે 3 અંકની મોટામાં મોટી જોઈએ છે, એટલે જવાબ શું આવ્યો? 960. માગે માટે 8 કોણ હતું બીજું? આવી રીતના પણ લખી શકો, માગેલ સંખ્યા 960, અથવા એવું લખી શકો 8, 10 અને 12 વડે ભાગી શકાય તેવી 3 અંકની મોટામાં મોટી સંખ્યા બરાબર 960. નેક્સ્ટ દાખલો, જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે સવારે 7 વાગે બદલાય તો ફરીથી સાથે ક્યારે બદલાશે? ફરીથી સાથે ક્યારે બદલાશે? આપણે શું શોધવું પડે? લસાઅ. ઓકે, ધ્યાન આપજો. તો કયા કયા છે? 48, 72 અને 108. અડતાલીસ, પછી 72 અને 108. ત્રણેયનો આપણે શું શોધવું પડે? લસાઅ. કારણ કે આપણે નેક્સ્ટ ત્રણેય ક્યારે ભેગા થશે તે શોધવાનું છે, લઘુત્તમ સામાન્ય અવયવી શોધવો પડે એમને. 2 વડે ભાગ્ય તો 72 ને
બે પંચા દસ, બે ચોક આઠ, ચોપન. હજુ પણ બે વડે ભગાશે. બે કેટલા આવે અહિયાં? બાર. બે અહિયાં કેટલા આવે? અઢાર. અહિયાં સત્યાવીસ. સત્યાવીસ દુ ચોપન. પાછું બે વડે ભગાશે. બે છ, બે નવ, સત્યાવીસ. બે ત્રણ, નવ, સત્યાવીસ. ત્રણે 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 એક, ત્રણ તરે નવ, ત્રણ નવા ત્રણે એક, એક ત્રણ, ત્રણે એક, એક એક. આવડી ગયું? માટે લસાઅ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે, કેટલી વખત હતા? ચાર. ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, બે દુ ચાર દુ આઠ દુ, ત્રણ તરી નવ તરી, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. ઝીરો, છ દુ બારો, બે બધી આવી એક, બે કા બે ને ત્રણ, સાત છંગ બેતાલીસો, બે વધી આવી ચાર, બે સોરી સાત એકા સાત ને ચાર, અગિયાર. કેટલો જવાબ આવ્યો? ચારસો ને બત્રીસ આવ્યો. ધ્યાન આપ્યો, આટલી સેકન્ડ છે. શું થયું? સેકન્ડ. આપણે છે ને આને એક કામ કરીએ, મિનિટમાં ફેરવીએ. જો ચારસો બત્રીસ ભાગ્યા સાહીઠ મિનિટમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગવું પડે? સાહીઠ વડે ભાગવું પડે, કારણ કે એક એક મિનિટ બરાબર કેટલી સેકન્ડ? સાહીઠ. લવાને સાહીઠ વડે ભાગવાનું ચાલુ કરીએ તો છ સાતા બેતાલીસ થાય ને, છ સાતા બેતાલીસ થાય તો ચારસો ને વીસ થશે. સાહીઠ વડે ગુણીશું તો હવે ચારસો વીસ માંથી કેટલું બાકી રહ્યું? હા, તો તમે અહીંયા એવું પણ લખી શકો કે ચારસો વીસ વત્તા, ચારસો વીસ વત્તા બાર સેકન્ડ, એવું લખાય ને. અને આ ચારસો વીસ સેકન્ડ એટલે કેટલી મિનિટ? સાત મિનિટ. અને આ બાર સેકન્ડના બાર સેકન્ડ, આવું પણ કરી શકો તમે નજીકની સંખ્યા શોધીને છ વડે ભાગી શકાય તેવી. એટલે સવારે કેટલા વાગે ભાગી હતી લાઈટો શરૂ થઈ હતી? સાત. ઓકે, એટલે માંગેલ સમય, હવે જો સાત મિનિટ બાર સેકન્ડ, દર સાત મિનિટ બાર સેકન્ડ એ શું કરશે? સાથે ઝબકશે. એટલે માંગેલ સમય, આપણે તો એક જ સમય બતાવવાનું છે, તો સવારના સાત વાગે સાત મિનિટ અને બાર સેકન્ડ. ત્રણ ટેન્કરમાં ચારસો ત્રણ, ચારસો ચોત્રીસ અને ચારસો પાસઠ લીટર ડીઝલ છે. આ સાધનની મહત્તમ તરણ ક્ષમતા શોધો જેથી ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે. એટલે માપવાનું હોય તો ઓછું જોઈએ, આપણે ઓછું જોઈએ એટલે ગુસા શોધવો પડશે. ચારસો ત્રણ આપણે બધાના વયો પહેલા શોધવા પડશે. ચલો બોલો કઈ સંખ્યા છે પહેલી? ચારસો ને ત્રણ. ચારસો ત્રણના વયો ધ્યાન આપજો. ચાર ને ત્રણ સાત, ત્રણ વડે નહીં ભગાય, ચાર વડે નહીં ભગાય, પાંચ આપણે અવિભાજ્ય જોવાનું, એટલે પાંચ વડે નહીં ભગાય, સાત વડે, સાત વડે ભગાય છે. ચેક કરો, સાત પંચા પાંત્રીસ, પાંચ વડે ત્રેપન, સાત નગડિયામાં ત્રેપન આવતું નથી, સાત વડે નથી ભગાતું. પછી સીધું અગિયાર પર જવાનું, અગિયાર વડે ભગાય તો ચાર ને ત્રણ સાત, સાતમાં જીરો જાય ન ભાગે, ન ભગાય. તેર વડે, તેર વડે ભગી શકાય. તેર તરી ઓગણચાલીસ, ચાલીસમાંથી ઓગણચાલીસ જાય તો એકને પાછળ રહ્યો તગડો, તેર, તેર એકા તેર. અને હવે એકત્રીસ ને કોઈના પણ વડે ભાગી ન શકાય, એટલે એકત્રીસ એકા એકત્રીસ. ચલો બીજું કયું છે? ચારસો ને ચોત્રીસ. પણ બેટા શાંત મગજે વિચારવું પડે, નાનો છે તો મેં કેવું વિચાર્યું? મેં ડાયરેક્ટ કૂદકો ના માર્યો, મેં વિચાર્યું ત્રણે ભગાય છે, પાંચે ભગાય છે, સાતે ભગાય છે, અગિયારે ભગાય છે, તેરે ભગાય છે. જો કૂદકા મારું તો ના આવડે. આમાં પણ પાછું જુઓ, પાછળ ચોકડો એટલે બે વડે ભગાય, બે દુ ચાર, બે ખા બે, એક વધ્યો ચૌદ, બે સાતા હવે જો બે ને સાત નવ ને એક દસ,
ત્રણ વડે ભગાવાનું નથી, પાછળ નથી એટલે પાંચ વડે ન ભગાય, સાત વડે ભગાય તો કે જો સાત તરી એકવીસ, પાછળ સાતડો વધ્યો, સાત એકા સાત, તો સાત એ સાત તરી એકવીસ, સાત એકા સાત, અને એકત્રીસ આવે તો અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, ચલો પછી નેક્સ્ટ 465 આમાં શું છે, પાંચડો છે, ચાર ને છ દસ ને પાંચ, પાંચડા પહેલા તો ત્રણ, ત્રણ નું જોવાનું ને, તો સરવાળો ત્રણ વડે ભગાય છે, હા તો ત્રણ વડે ચાલુ થશે, ત્રણ એકા કેટલા વધ્યા, એક ને છ સોળ, ત્રણ પંચા પંદર, કેટલા વધ્યા, એક, એક ને પાંચ પંદર, ત્રણ પંચા પાછું પંદર, પાંચ વડે ભગાશે, હવે પાંચ નંબર દસ ને એક અગિયાર, હવે તો પાંચ વડે જ ભગાશે, પાંચ તરી પંદર, પાંચ એકા જવાબ શું આવ્યો, એકત્રીસ એક, માટે આપણે એવું કહી શકીએ કે ચારસો ત્રણ ના અવયવ શું છે, તેર ગુણ્યા એકત્રીસ, ચારસો ચોત્રીસ ના અવયવ શું છે, બે ગુણ્યા સાત ગુણ્યા એકત્રીસ, અને ચારસો પાસઠ ના અવયવ શું છે, ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એકત્રીસ, કોમન શું થશે, એકત્રીસ. માટે ગુસાઅ બરાબર એકત્રીસ, માટે માંગેલ ટેન્કરની ક્ષમતા બરાબર એકત્રીસ લીટર. બોલો કોઈ ડાઉટ. એવા સૌથી એવી સૌથી નાની સંખ્યા શોધો કે જે છ પંદર અને અઢાર વડે અઢાર થી ભાગવાથી દરેક સ્થિતિમાં કેટલી શેષ રહે, પાંચ. તો પહેલા ભાગવાનું કેટલું છે, છ પંદર અને અઢાર, તો પહેલા એમનો લસા શોધી નાખીએ, આઠમો નંબર, છ પંદર અને અઢાર, છ પંદર અને અઢાર, બે ત્રણ પંદર, બે નવ, ત્રણે ત્રણ એકા ત્રણ, પંચ પંદર ત્રણ, ત્રણે એક પાંચ, એક પાંચ વડે એક એક એક, લસા શું મળે, બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, બે પંચા દસ, ત્રણ તરી નવ, લસા શું મળ્યો, નેવ. બરાબર, હવે તમારે એવું સમજવાનું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની, તો નેવું ના અવયવી ક્યાંથી ચાલુ થાય, અવયવી નેવું થી ચાલુ થઈ જાય, એટલે કે નેવું પછી નવ નો ઘડિયો બોલવાનું, પાછળ મીંડું મૂકતા જવાનું, અઢાર પછી સત્યાવીસ પાછળ મીંડું, પછી આવી રીતના ચાલુ થાય. તો સૌથી નાનામાં નાનો અવયવી કેટલો છે, નેવું, પણ તમારે કેટલી શેષ વધારવાની છે, પાંચ. એટલા માટે ધ્યાન આપજે, માંગેલ સંખ્યા બરાબર નેવું વત્તા પાંચ, જવાબ શું આવે, પંચાણું. બરાબર, હવે તમે પંચાણું ને કેટલા વડે ભાગો, છ વડે, તો એ પાંચ શેષ વધે, પંદર વડે ભાગો તો પણ પાંચ શેષ વધે, અઢાર વડે ભાગો તો પણ પાંચ શેષ વધે. ક્લિયર, ચાર અંકની એવી સૌથી નાની સંખ્યા શોધો કે જે અઢાર ચોવીસ અને બત્રીસ થી વિભાજ્ય હોય, ચાર અંકની. તો પહેલા તો અઢાર, અઢાર પછી બીજો ચોવીસ અને બત્રીસ, શું કરવાનું છે તમારે, એના લસા, તો બે નવ, બે બાર, બે સોળ, અગેન બે નવ, બે છ, બે આઠ, બે નવ, બે ચાર, અગેન બે ચાલશે, બે નવ, ત્રણ બે, પછી કેટલાય વાત ચાલશે, હજુ પણ બે, નવ ત્રણ અને એક, હવે કોની વારી, ત્રણની વારી, ત્રણ ત્રણે નવ, ત્રણે એક,
અને હવે છેલ્લે એક એક એક. ચલો આટલું થઈ ગયું. હવે શું શોધવાનો? લસાઅ. બોલો જો. એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ વખત બગડા છે. બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. અને તગડા કેટલી વાર છે? બે વાર. દસ થોડી થાય, બે પંચા થોડી કરવાના છે. બે દૂ ચાર દૂ આઠ દૂ સોળ દૂ બત્રીસ થાય. અને ત્રણ કરી કેટલા થાય? નવ. નવ દૂ અઢાર, વધ્યાવી એક. નવ તરી સત્તાવીસ ને એક અઠાવીસ. હવે બસો અઠાવીસ બસો ઇઠ્યાસી ના નાના નાના સોરી અવયવી શોધવાના છે. અને જે સંખ્યા કેટલા અંકની હોવી જોઈએ? કેટલા અંકની? ચાર અંકોની હોવી જોઈએ. તો બસો ઇઠ્યાસી ના અવયવી લખવા પડે અથવા વિચારવા પડે. કઈ રીતના? બસો ઇઠ્યાસી ગુણ્યા ચાર કરો. ચાર આઠા બત્રીસ, વધ્યાવી ત્રણ. ચાર આઠા બત્રીસ ને ત્રણ પાંત્રીસ, વધ્યાવી ત્રણ. બે ચોક આઠ ને ત્રણ અગિયાર. જો આ ચાર અંકની સંખ્યા થઈ ગઈ. હવે ચેક કરો કે જો આપણે ચારે ગુણાકાર કર્યો તો આટલી મળી. એક કામ કરો, ચેક કરો, ત્રણે કરીએ તો કેટલો થાય? આઠ તરી ચોવીસ, ચાર વધ્યાવી બે. આઠ તરી ચોવીસ ને બે, વધ્યાવી ત્રણ દુ છ ને બે, આટલી જ થાય. ક્લિયર? એટલે ત્રણ પછી કોની વારી? ચાર. અને એટલા માટે નાનામાં નાનો અવયવ કયો થયો? અગિયારસો ને બાવન. માટે માંગેલ નાનામાં નાની સંખ્યા બરાબર કેટલું આવે? અગિયારસો ને બાવન. નીચે આપેલી સંખ્યાઓનો લસાઅ શોધો. નવ ચાર બાર પાંચ છ પાંચ. ફટાફટ બોલજો. ચલો ધ્યાન આપો. નવ અને બીજું કયું બોલો બેટા? બે ભાગ કરો. નવ બે, પાછો બે ભાગ ચલાવો. નવ એક, પછી ત્રણેય ભાગ ચલાવો. ત્રણ એક, ત્રણેય ભાગ ચલાવો. એક એક. તો લસાઅ શું મળે? બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ. લસાઅ મળ્યો બે દુ ચાર તરી બાર તરી છત્રીસ. ઉલટું પણ કરી શકો. ક્લિયર થઈ ગયું? આ એ સોલ્વ થયું. ચલો બી માં શું છે? બાર અને પાંચ. બાર અને પાંચ પેલા કેટલા ભાગ ચાલે? બે પાંચ, બે ત્રણ પાંચ, પછી ત્રણે એક પાંચ. પાંચ એક એક. લસાઅ બોલો. લસાઅ શું આવે બેટા? અહીંયા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ. બે દુ ચાર પંચા વીસ તરી સાહીઠ. હવે ધ્યાન આપજો. સી છ ને પાંચ, બે કેટલા? ત્રણ પાંચ. ત્રણે કેટલા? એક પાંચ. પાંચે કેટલા? એક એક. લસાઅ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, પંદર દુ ત્રીસ.
અને ડી ડી માં શું છે 15 અને 4 બે પંદર બે 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 પંદર બે એક ત્રણે પાંચ એક પાંચ એક એક લસાઅ શું થાય લસાઅ એટલે શું લસાઅ શું થાય બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ લસાઅ કેટલો આવ્યો હવે જો આની વિશેષતા શું છે ધ્યાન આપજે અહીંયા નવ ગુણ્યા ચાર નવ અને ચાર નો લસાઅ શોધ્યો તો નવ ને ચાર નવ ગુણ્યા ચાર શું થાય 36 બાર અને પાંચ નો લસાઅ શોધ્યો તો બાર ગુણ્યા ગુણ્યા બાર પંચા શું થાય 60 છ ને પાંચ નો શોધ્યો તો છ ગુણ્યા પાંચ શું થાય 30 પંદર અને ચાર નો શોધ્યો તો 15 ગુણ્યા ચાર બરાબર શું થાય 60 આમ જો બે સંખ્યાઓનો ગુણાકાર છે એ જ તમારો શું થયો લસાઅ આવું કેમ બન્યું તો કે સહવિભાજ્ય સંખ્યાઓ હતી તેટલા માટે સહવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર એ જ તેમનો લસાઅ થાય એમણે નથી લખ્યું પણ બેટા આપણને અહીંયા પૂછેલું છે અગિયારમો પ્રશ્ન આપેલી સંખ્યાઓનો લસાઅ શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય જો પાંચે વીસ નો અવયવ છે છો અઢાર નો અવયવ છે એમના લસાઅ શોધવાના છે અગિયાર ધ્યાન આપજો પાંચ અને વીસ બે પાંચ બે દસ બે પાંચ બે પાંચ પાંચ એક લસાઅ શું થયો બે ગુણ્યા પાંચ જવાબ શું આવ્યો વીસ ચલો બીજો છ અને અઢાર બે ત્રણ બે નવ ત્રણે એક ત્રણ ત્રણે એક એક લસાઅ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ સી બાર અને અડતાલીસ બે કેટલા છ જેના પે બે કેટલા ચોવીસ બે કેટલા ત્રણ બાર બે ત્રણ છ બે ત્રણ ત્રણ ત્રણે એક એક લસાઅ કેટલો આવ્યો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર દુ આઠ દુ સોળ તરી અડતાલીસ ચલો ડી નવ અને પિસ્તાલીસ ત્રણ તરી નવ પંદર તરી પિસ્તાલીસ ત્રણે એક ત્રણ પંચા પાંચે એક એક લસાઅ શું થાય ત્રણ ગુણ્યા પાંચ નવ પંચા પિસ્તાલીસ આપડી ગયો સુધી
અહીંયા જોયું તમે, જ્યારે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ને, તો અવયવ મોટી સંખ્યા જ મળે છે, 20, 18, 48, 45. આપણે યાદ રાખવાનું કે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ત્યારે તેમનો લસાઅ મોટી સંખ્યા મળે છે. મોટી સંખ્યા જ મળે ને, એટલે